નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવચેતન ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર ઓનલાઈન લેક્ચરની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બારની અંદર ગુજરાતી વિષયમાં ત્રીજું કાવ્ય છે દમયંતી સ્વયંવર એના વિષય છે આપણે અભ્યાસ કરવાનો છે એના કવિ છે પ્રેમાનંદ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ કાવ્ય કાવ્યને આપણે આગળ વધારીએ એ પહેલાં કાવ્યની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા થોડીક એના ઉપર ચર્ચા કરીએ અને ત્યાર પછી આપણું જે કાવ્ય છે દમયંતી સ્વયંવર એ કાવ્યને આપણે છે એ આગળ વધારીએ તો છેલ્લે આપણે શું ભણ્યા હતા તો છેલ્લે આપણે એવું ભણતા હતા કે જેની અંદર ચારે ચાર જે દેવતાઓ હતા ઇન્દ્રદેવ અગ્નિદેવ વરુણદેવ આ જે ચારે દેવો હતા અને યમરાજ એ ચારે ચાર દેવતાઓ પ્રસન્ન થઈ અને નળરાજાને બે બે પ્રકારના અલગ અલગ છે એ વરદાનો આપે છે કેવા કેવા વરદાનો આપ્યા તો કે સૌથી પહેલાં જે દેવરાજ ઇન્દ્ર છે એ દેવરાજ ઇન્દ્રએ નળ રાજાને એક કમળની પુષ્પમાળા આપી આ પુષ્પમાળા એવી હતી કે જે લાખો વર્ષો સુધી ક્યારેય સુકાય નહીં ત્યાર પછી એક અશ્વમંત્ર આપ્યો આ અશ્વમંત્રના આધારે તો કે એ ઘણા બધા યોજનો સુધી એક જ દિવસની અંદર એટલે કે ખૂબ ઓછા સમયમાં ઘણું બધું લાંબુ અંતર છે એ કાપી શકે ત્યાર પછી અગ્નિદેવ અગ્નિદેવ છે તો એ અગ્નિદેવે કેવા બે વરદાનો આપ્યા તેમાં બે વરદાનોમાં પહેલું વરદાન એ આપ્યું કે તું ક્યારેય અગ્નિથી દાજશે નહીં અને બીજું વરદાન તો કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ તું મને એટલે કે અગ્નિદેવને સ્મરણ કરીશ એટલે કે તરત જ અગ્નિદેવ છે એ ગમે તે સ્થળે પ્રગટ થશે પછી તો કે જે ધર્મરાજ હતા એટલે કે યમરાજ તો એણે શું વરદાન આપ્યું તો કે તમે રાજભોગ ભોગવો જ્યાં સુધી તમારા રાજ્યનું સુખીથી તમે રાજભોગ ભોગવશો ત્યાં સુધી તમારા રાજ્યની અંદર કોઈ પણ પ્રકારનો રોગ આવશે નહીં અને પછી જે કોઈ પણ તમારી કથા વાર્તા વાંચશે અથવા તો કરશે ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારના મૃત્યુનો ડર છે એ રહેશે નહીં પછી આવે છે વરુણદેવ વરુણદેવ એટલે કે પવનદેવ એણે શું વરદાન આપ્યું એણે એવું વરદાન આપ્યું કે જ્યાં સુધી જે વૃક્ષ છે એ વૃક્ષ ઘણા બધા વર્ષો સુધી છે એ ક્યારેય છે એ સુકાશે એ નહીં ત્યાર પછી તો કે સમર્યું જળ ઉપજે જળ એટલે કે પાણી જ્યારે પણ તું યાદ કરીશ ત્યારે પાણી છે એ તમારી સમક્ષ છે એ કોઈ પણ સ્થળ હોય એ જ્યારે પણ તમે એને યાદ કરશો તો સામે તરત જ પાણી છે એ આવી જશે આવા પ્રકારે ચારે ચાર દેવતાઓ દ્વારા છે એ ચારે ચાર દેવતાઓએ બે બે પ્રકારના નળ રાજા છે એને વરદાન આપે છે અને ત્યાર પછી ચારેય દેવતાઓએ સાથે મળી અને જે દમયંતી છે એ દમયંતીને એક વરદાન આપ્યું કેવું વરદાન અમૃત સ્ત્રાવ્યા હજો તારા કર એટલે કે તારા હાથમાંથી સતત એટલે કે હંમેશાને માટે અમૃત જેવું વહાલ છે એ વરસતું રહે ત્યાર પછી બધાએ સાથે મળી આ બધા જ જે ચારે ચાર દેવતાઓ હતા એ દેવતાઓની એણે સ્તુતિ કરી એટલે કે એમની પૂજા અર્ચના કરી ત્યાર પછી એ ચારે ચાર દેવતાઓ છે એ વિમાનમાં બેસી અને ફરીથી છે એ પોતાના જે ધામ છે સ્વર્ગ એ તરફ પ્રયાણ કરે છે એટલે કે જતા રહે છે ત્યાર પછી તો કે ચારે ચાર વરદાનો મેળવ્યા ચારેય દેવતાઓ દ્વારા બે બે વરદાનો મેળવ્યા બાદ જે નળરાજા છે એ નળરાજાને કુલ આઠ વરદાનો મળ્યા અને એક વરદાન છે એ દમયંતીને મળ્યું તો એ વરદાનો મેળવ્યા પછી દમયંતી ખૂબ જ ખુશ થઈ અને ખુશ થઈ અને જે અસલી નળ રાજા હતા એના ગળામાં વરમાળા પહેરાવી અને એ રીતે વિધિ વિધાન સાથે એના લગ્ન છે એ થાય છે આ દરમિયાન તો કે દમયંતીના સ્વયંવરની અંદર સાધુ સંતો રાજા મહારાજો મહારાજાઓ જે કોઈ પણ આવ્યા હતા એ દમયંતીના લગ્નમાં રોકાય છે કેટલાક એવા પણ હતા કે જેઓ આ લગ્નથી ખુશ ન હતા એવા લોકો છે એ સ્વયંવર છોડી અને જતા રહે છે બાકીના બધા તો કે એ લગ્નની અંદર જોડાય છે ઘણા બધા દિવસો સુધી વિધિ વિધાનો સાથે એના લગ્ન થયા બાદ ભીમક રાજા છે એ ભીમક રાજાએ પોતાની દીકરી દમયંતી અને દીકરીનો પતિ એટલે કે જે નળ રાજા હતો એમનું ખૂબ જ સ્વાગત કર્યું એમની આગતા સ્વાગતા કરી અને ત્યાર પછી એને પોતાના રાજમહેલની અંદર ઘણા બધા દિવસો સુધી રોકી રાખે છે પછી અંતે એને જ્યારે વિદાય આપે છે ત્યારે પોતાનું જે નગર હતું એ નગરના સીમાડાઓ સુધી એને વડાવવા માટે છે એ જાય છે અને જ્યારે વડાવીને પાછા આવે છે એ સમયે નળ અને દમયંતી જ્યારે હવે પોતાના રાજ્ય તરફ જવા માટે પ્રયાણ કરે છે રસ્તામાં હોય છે એ દરમિયાન નારદ મુનિના કહેવાથી બે વ્યક્તિઓ એ બે વ્યક્તિઓ એટલે કોણ તો કે એક કળિયુગ અને દ્વાપરયુગ એ બંને દમયંતીની સાથે લગ્ન કરવાની લાલચ સાથે લાલસા લઈ અને આવે છે પરંતુ એ શું જુએ છે તો એ જુએ છે કે નળ અને દમયંતીના તો લગ્ન થઈ ચૂક્યા હતા હવે તો કે લગ્ન થઈ જવાના કારણે ખાસ કરીને કળિયુગ છે એ ખૂબ જ ક્રોધે ભરાય છે પછી એનું વર્ણન હતું કેવું વર્ણન હતું તો કે એ પાડાની ઉપર બેઠો હતો માથે છે એ મનુષ્યના માથાની છે એ ગળાની અંદર એણે વરમાળા ધારણ કરી હતી સાથે સાથે લોખંડનું જે એક ચમકદાર હથિયાર છે એના હાથમાં શોભતું હતું આ પ્રકારે એ હવે છે કળિયુગ ખૂબ જ ગુસ્સે થાય છે અહીંયા સુધી છેલ્લે આપણે કાવ્ય ભણ્યા હતા ત્યાંથી આજે કાવ્યને અંતિમ ચરણમાં છે આપણે આજે આગળ લઈ જઈએ જય વરું દમયંતી રૂપ નિદાન જુએ તો મળી સાહમી જાન જયને વરું એટલે કે હું એની સાથે લગ્ન કરું કોની સાથે તો કે દમયંતીની સાથે દમયંતીની સાથે હું એને લગ્ન કરું કોણ એવું કહે છે તો કે કળિયુગ અને દ્વાપરિયુગ પરંતુ થાય છે શું તો કે જુએ તો મળી સામી જાન એટલે કે રસ્તામાં સામે એને દમયંતીની જાન મળે છે કન્યાએ વર જાણ્યો વર્યો કલી ક્રોધ પાછો ફર્યો કન્યા કન્યા એટલે કોણ તો અહીં દમયંતી દમયંતીએ વર જાણ્યો વર્યો વર્યો એટલે કે દમયંતીએ વર એટલે કે એના પતિ સાથે વરી ચૂકી છે અર્થાત કે લગ્ન કરી ચૂકી છે આ વાતની ખબર પડતા કરિયુગ પાછો ફરે છે અને અતિશય છે એ એકદમ ગુસ્સામાં આવે છે ગુસ્સા આવવાનું કારણ શું હતું મિત્રો તો કે એને દમયંતીની સાથે છે એ લગ્ન કરવા હતા પરંતુ એની જે ઈચ્છા હતી દમયંતીની સાથે લગ્ન કરવાની એ ઈચ્છા હવે અધૂરી રહી હતી શા માટે કારણ કે દમયંતીના તો પહેલાથી છે એ લગ્ન થઈ ચૂક્યા હતા જો નળે હું પરણવા દીધો નહીં તો આજથી લાગુ પૂઠે થઈ જો મારી ઈચ્છા દમયંતીની સાથે લગ્ન કરવાની હતી પરંતુ નળ મને દમયંતીની સાથે લગ્ન કરવા દીધા નહીં એટલે હવે શું થાય છે તો કે આજથી લાગુ પૂઠે થઈ પૂઠે એટલે કે પાછળ જે પ્રકારે નળ મારા લગ્ન છે દમયંતીની સાથે ન થવા દીધા એટલા માટે આજથી હવે હું એની પાછળ પડી જઈશ આવું કોણ બોલે છે તો કે કળિયુગ બોલે છે ભોગવે ભોગ નાના વિધ પેર સ્વર્ગનું સુખ પામે ઘેર નળરાજા આવ્યો પૂર વિશે કર રાજ્ય નારી શું સુખે હવે નળરાજા છે એ પોતાની પત્ની દમયંતીને લઈ અને ક્યાં આવે છે તો કાનું પોતાનું જે પૂર પૂર એટલે તો કે નગર દમયંતીની સાથે લગ્ન કરી અને નળરાજા છે એ પોતાના જે નગર છે એ નગરની અંદર આવે છે કર રાજ્ય નારી શું સુખે એટલે કે પોતાની નારી અર્થાત કે પોતાની જે પત્ની છે એ પત્નીની સાથે એટલે કે હવે બંને પતિ પત્ની નળ અને દમયંતી સાથે મળી અને સુખેથી છે એ રાજભોગ ભોગવવા લાગે છે ભોગવે ભોગ નાના વિધ પેર સ્વર્ગનું સુખ પામે ઘેર એટલે કે હવે તમામ પ્રકારના સુખના જે ભોગ છે એ બંને પતિ પત્ની છે એ સાથે મળી અને ભોગવી રહ્યા છે પેર પેર એટલે કે પ્રકાર અલગ અલગ પ્રકારના સુખ છે એ સુખ હવે પોતાના રાજમહેલની અંદર આવ્યા બાદ તેઓ ભોગવી રહ્યા છે સ્વર્ગનું સુખ પામે ઘેર હવે આ બંને પતિ પત્ની વચ્ચે એટલો બધો અનહદ પ્રેમ છે કે સ્વર્ગની અંદર જે સુખ મળે એવું સુખ આ ધરતી લોક ઉપર પોતાના ઘરની અંદર છે એ નળ અને દમયંતીને મળે છે પ્રભુ પત્નીને વાધ્યો પ્રેમ સાચવે તે બહુ સત્યને નેમ હવે આ પતિ પત્ની વચ્ચે એક તો પ્રેમ વધે છે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ બંને વચ્ચેનો જે પ્રેમ છે એ પ્રેમ ગાઢ થતો જાય છે પણ માત્ર પ્રેમ એવું નહીં પરંતુ પ્રેમ કોના પ્રત્યેનો તો કે બંનેનો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે ભગવાનની અંદર એમનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ પણ હવે દિવસે ને દિવસે વધતો જાય છે સાચવે તે બહુ નેમ નેમ એટલે નિયમ હવે બંને પતિ પત્ની સત્યની સાથે ચાલે છે સત્યનું હંમેશાને માટે પાલન થાય તો સત્યના પાલન કરવા માટે એના જે નિયમો છે એ નિયમોનું પણ આ બંને પતિ પત્ની છે એ ખૂબ જ સંપૂર્ણ રીતે છે એનું પાલન કરે છે ચારે વર્ણ પાડે કુલ ધર્મ ચાલે યજ્ઞાદિકનું કર્મ ચારે વર્ણ ચાર વર્ણ એટલે કયા કયા આપણે અહીંયા લખીએ તો એ સમયની અંદર કુલ ચાર વર્ણો હતા એટલે કે સમાજની અંદર કુલ ચાર જ્ઞાતિઓ હતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર આ ચાર વર્ણ હતા અત્યારે જેમ આપણે સમાજની અંદર જોઈએ તો ઘણા બધા આપણે જ્ઞાતિઓ જોવા મળે છે હિન્દુ છે મુસલમાન છે ખ્રિસ્તી છે જૈન છે પારસી છે ઈસાઈ છે આવા અનેક ધર્મ છે આપણે પાલન કરીએ પરંતુ એ સમયની અંદર આવું કાંઈ ન હતું હિન્દુ મુસલમાન કે એવું કાંઈ ન હતું પરંતુ સમાજની અંદર કુલ ચાર વર્ગ હતા કયા ચાર વર્ગ સૌથી પહેલો બ્રાહ્મણ ત્યાર પછી ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર હવે બ્રાહ્મણો કોણ ગણાતા તો કે જે કર્મકાંડ કરતા હોય હોમ હવનો કરતા હોય અને સાથે સાથે તમામ પ્રકારની જે વિધિઓના જાણકારો હોય જે શાસ્ત્રોના જાણકારો હોય એને બ્રાહ્મણો કહેવાતા બ્રાહ્મણ એટલે અત્યારની જેમ ચોટલીવાળા બ્રાહ્મણો જેને આપણે કહીએ શીખાવો રાખતા હોય એવા કોઈ બ્રાહ્મણો નહીં પરંતુ જે કર્મકાંડ કરતા હોય હોમ હવનો કરતા હોય એવા બધા જ વ્યક્તિઓની સર કોની સાથે તો કે એ બ્રાહ્મણો કહેવાતા ત્યાર પછી ક્ષત્રિય ક્ષત્રિયનું કાર્ય શું હતું તો કે પોતાના રાજ્યનું પોતાના પરિવારનું એ બધાનું હર હંમેશને માટે રક્ષણ કરવું અને જો જરૂર પડે તો યુદ્ધની અંદર પોતાના પ્રાણોનું બલિદાન પણ આપવું એટલે કે ટૂંકમાં કહીએ તો પોતાના રાજ્યની રક્ષા કરવાનો ભાર કોના માથે હતો તો કે ક્ષત્રિયોના માથે ત્યાર પછી વૈશ્ય વૈશ્ય એટલે કોણ તો કે જેને આપણે સામાન્ય ભાષામાં વેપારી એવો શબ્દ પ્રયોગ કરીએ તો આની અંદર સામાન્ય ભાષામાં મિડલ વર્ગના લોકો છે એ આવતા હતા અને ક્ષુદ્ર ક્ષુદ્ર એટલે કે સાવ નિમ્ન જ્ઞાતિ છે એ માનવામાં આવતી તો આવા ચારે ચાર જે આ વર્ણ હતા ધર્મ હતા એનું પાલન છે એ નળ અને દમયંતી છે એ પૂરેપૂરા પોતાના રી કુટુંબના રીત રિવાજો પ્રમાણે અને ધર્મ મુજબ કરતા હતા સાથે સાથે પોતાના રાજ્યની અંદર હોમ હવાન યજ્ઞો છે એ બધાનું કાર્ય છે એ પણ થતું હતું તેણે કલિયુગનું ચાલે નહીં હિંડે છોડી જોતો જહીં તહીં હવે જે સમયે નળ અને દમયંતીના નગરમાં આ ચારેય ચાર જે ધર્મો છે એ ધર્મનું સત્યની સાથે અને હોમ હવન જ્યારે થઈ રહ્યા છે સત્યનું પાલન થઈ રહ્યું છે એ સમયો દરમિયાન હવે કળિયુગ છે એ નળ અને દમયંતીનું જે નગર છે એ નગરની અંદર પ્રવેશ કરવા માટે થઈ અને પૂરેપૂરા છે એ ચારે બાજુથી પ્રયત્નો કરે છે પરંતુ થાય છે એવું કે એ કોઈ પણ પ્રકારે છે એ એની અંદર છે એ પ્રવેશ કરી શકતો નથી આવી સ્થિતિની અંદર હવે શું થાય છે તો કે એ નગરની અંદર પ્રવેશ કરવા માટે આમથી તેમ છે એ હંમેશા આટા મારતો છે આપણને જોવા મળે છે હિંડે છોડી જતો જહીં તહીં હિંડે એટલે કે ચાલે થોડો સમય નગરમાં રહે નગરની બહાર અંદર પ્રવેશવા માટેનો પ્રયત્નો કરે પરંતુ અંદર સત્યનો સાથ હોવાને કારણે હોમ હવનો થતા હોવાના કારણે ચારેય ધર્મના લોકો છે એ સંપૂર્ણપણે સત્યના માર્ગે ચાલતા હોવાને લીધે કળિયુગ છે કોઈ કોઈપણ રીતે નગરની અંદર પ્રવેશી શકતો નથી એટલા માટે એ નગરમાં પ્રવેશ કરવા માટેના અહીં તહીં રસ્તાઓ છે એ શોધતો રહે છે નગર પૂઠે ફેરા બહુ ખાય પણ સત્ય આગળ પ્રવેશ ન થાય નગરની પૂંઠે એટલે કે નગરની પાછળ છે એ નગરના જે દ્વાર હતા એ દ્વારમાંથી ક્યાંયથી પણ જ્યાંથી પણ એને મોકો મળે એ અંદર પ્રવેશ કરવા માટેનો રસ્તો શોધે છે પરંતુ એને ક્યાંય પણ છે એ રસ્તો મળતો ન હોવાને કારણે અને સાથે તો કે નગરની અંદર સત્ય હતું અને આ સત્ય હોવાને કારણે કળિયુગ છે એ જ્યાં સુધી સત્ય છે ત્યાં સુધી અંદર પ્રવેશ કરી શકતો નથી સહસ્ત્ર વર્ષ વહીને ગયા દમિયંતીને બે બાળક થયા સહસ્ત્ર એટલે કે હજારો હવે આમ કરતા કરતા કળિયુગ છે એ નગરની અંદર પ્રવેશ કરવા માટેના રસ્તાઓ શોધે છે પરંતુ ક્યાંય એને રસ્તો નથી મળતો અને આમ ને આમ દિવસો ઉપર દિવસો ને વર્ષો ઉપર વર્ષો એમ હજારો વર્ષ છે એ હવે વીતી જાય છે આ હજારો વર્ષ દરમિયાન દમિયંતી છે એ બે બાળકોને જન્મ આપે છે બાળક સંગાથે પ્રસવ્યા બાળકો કહીએ એ બે બાળકો છે એ બે બાળકોને દમયંતી છે એ જન્મ આપે છે એટલે કે પ્રસવ્યા એટલે કે બંનેનો સાથે જન્મ થાય છે પુત્ર પુત્રી રૂપે અભિનવા હવે એ બે બાળકો કોણ હતા તો કે એક દીકરો હતો અને એક દીકરી હતી નળ દમયંતી હરખે ઘણું બાળક વડે શોભતું આંગણું હવે નળ અને દમયંતી આ બંને દીકરો અને દીકરીના જન્મ થવાથી બે બાળકોનો જન્મ થવાથી ખૂબ જ ખુશ છે અને આ નાના નાના બાળકોથી ઘરનું જે આંગણું છે એ શોભી રહ્યું છે એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ હવે એક દિવસની વાત છે નળ રાજા ભૂપાળ એટલે કે ધરતી ઉપરનો જે રાજા હતો નળ રાજા એણે સંધ્યા સમયે એટલે કે સાંજના સૂર્યાસ્તના સમયે છે સ્નાન કરવા માટે થઈ અને પાણી છે એ મંગાવે છે રહી પાની કોરી ધોતા પાગ કલીજુગ પામ્યું પેઠાનો લાગ પેઠા પેઠા એટલે કે પ્રવેશવાનો પ્રવેશવું અને લાગ લાગ એટલે કે મોકો અથવા તો તો હવે આ સૂર્યાસ્તના સમયે સંધ્યા સમયે નળરાજાએ સ્નાન કરવા માટે પાણી મંગાવ્યું એ પાણીથી નળરાજા જ્યારે સ્નાન કરવા બેસે છે ત્યારે સ્નાન કરતા કરતા નળરાજાના પગની જે પાણી છે એ થોડીક કોરી રહી જાય છે અને એ જ સમયે એના શરીરની અંદર પ્રવેશ કરવા માટેનો મોકો કે તક છે એ કળિયુગને પ્રાપ્ત થઈ જાય છે સંધ્યા વંદન કીધું રાજન પ્રવેશ કલીનો તેહે સ્થાન હવે તો કે સ્નાન કરી લીધા બાદ સૂર્યાસ્તનું વંદન કરે છે એની પૂજા અર્ચના જ્યારે નળરાજા કરતા હોય છે આવા સમયે કળિયુગ છે એ નળરાજાના શરીરની અંદર છે એ હવે પરેશ પ્રવેશ છે એ કરી જાય છે ત્યમ શે જિયા સૂતો ભૂપાળ સર્વાંગી વ્યાપ્યો કલીકાલ હવે તો કે પગની પાની કોરી લઈ જવાના કારણે કળિયુગને એના શરીરની અંદર પ્રવેશ કરવા માટેનો મોકો મળી જાય છે તક મળી જાય છે આ તક મળતાની સાથે તરત જ એના શરીરની અંદર પ્રવેશ કરી જાય છે અને એના શરીરમાં પ્રવેશ કરતાં જ કળિયુગ છે એ નળરાજાની બુદ્ધિ છે એને ભ્રષ્ટ કરી નાખે છે હવે એના કારણે નળરાજા છે એ બીમાર થતા પથારી થઈ જાય છે અને આખા શરીરમાં કળિયુગ છે એ ફેલાઈ જાય છે કલિકાલ વ્યાપીઓ રહીને ભ્રષ્ટ થયો નૈષધનો ધણી રે હવે કળિયુગ છે એ કળિયુગ એના આખે આખા શરીરની અંદર છે એ હવે પૂરેપૂરો રીતે છે એ પ્રવેશ કરી ગયો અને પ્રવેશ થયા પછી જે નળરાજા છે એ નળરાજાને ભ્રષ્ટ કરવું અર્થાત કે એને મારી નાખે છે એ પ્રકારે દમિયંતી સાથે પોગતાના લગ્ન ન થવાનો બદલો નળ રાજાના મૃત્યુથી કલી ચાલ્યો કે એનો જે ભાઈ હતો નળ રાજાનો જે પિતરાઈ ભાઈ હતો એને વઢાળું એટલે કે હવે એનો વારો લઉં એનું મૃત્યુ કરું એટલું કહી અને કલી ચાલ્યો પુષ્કર ભણી પુષ્કર એટલે શું તો કે જે નળ રાજાનો પિતરાઈ ભાઈ હતો એ નળરાજાના ભાઈનું નામ છે એ પુષ્કર હતું એ પુષ્કર તરફ હવે એ છે એ જાતો રહે છે એટલે કે હવે નળરાજાના મૃત્યુ થયા બાદ નળરાજાનો જે ભાઈ પુષ્કર હતો એ પુષ્કર તરફ એને મારવા માટે છે એ હવે એના તરફ આગળ વધે છે આ સાથે જ આપણું જે આ કાવ્ય છે આખ્યાન ખંડ કાવ્ય એને અહીં આપણે છે એ સમાપ્ત કરીએ છીએ લેસન છે એ તમને મેસેજ દ્વારા છે એ મોકલી આપવામાં આવશે આભાર